ઝોન ખાતે આજે સવારથી વેસુ વિસ્તારમાં કરવામાં આવી રહેલી કામગીરીમાં 20-22 જેટલા વાહન ચાલકોને દંડ ફટકારી ઘરમાં રહો તો જ સુરક્ષિત રહેવાનો પાઠ ભણાવાયો હતો. એક યુવક મનપા અધિકારીની સામે થૂંકતા 600 રૂપિયાનો દંડ ભોગવવો પડ્યો હતો. કમ્યુનિટી ટ્રાન્સમિશનમાં જે રીતે સુરત શહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉનનું પાલન કરે તે માટે પોલીસ સાથે હવે મનપા તંત્ર પણ આગળ આવી ગયું છે. લોકડાઉનમાં માસ્ક વગર ઘરની બહાર નીકળતા અને ગમે ત્યાં થૂંકતા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સાથે દંડ ફટકારીને લોકડાઉનનું કડક પાલન કરવાનું શરૂ કર્યું છે. કોરોના વાયરસના કહેર વચ્ચે સુરત મનપાએ લટાર મારતા નીકળતા અને માસ્ક વગર ફરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે. એટલું જ નહીં પણ માસ્ક નહીં પહેરનાર પાસે અને લટાર મારવા નીકળતી જાહેરમાં થૂંકનાર પાસેથી ભારે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.